એટલો બધો સારો હલવો છે. વેલકમ ટુ ગામડાની રસોઈ. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો, તો બન્યા રહીએ વિડીયોના અંત સુધી. સૌ પ્રથમ આપણે ગાજરની સાયલી ઉતારી લઈશું. આ રીતે કરીને બધી ગાજરની સાયલ ઉતારી લેવાની છે. ગાજરની બધી સાઈલ આપણે ઉતારી નાખી છે, તો હવે આપણે છે ને ખમણીની મદદથી એને આપણે ખમણી લઈશું. આ રીતે બધા ગાજરને ખમણી લેવાના છે. વચ્ચેનો જે પીળો ભાગ હોય એને નથી ખમણવાનો, કારણ કે એનાથી મીઠાશ થોડીક ઓછી આવે, એટલે આ છે ને નહીં ખમણવાનું. તો મિત્રો, આપણે ગાજર બધા ખમણી લીધા છે, હવે આપણે એને તેલમાં ગરમ કરીશું. ગાજરનું શીણ તેલ ગરમ થઈ ગયો, આપણે ગાજર જે શીણ અહીંયા આમાં નાખી દેવું. ત્રણ ચાર મિનિટ આપણે ચૂલા ઉપર ગાજરને ઓલા કર્યા છે, બફાવા માટે મૂકી દીધા છે, એકદમ બફાઈ ગયા છે. જુઓ, આમાં તમે ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો, પણ આપણે નથી નાખ્યો. ને હવે આપણે આમાં દૂધ નાખીશું, તેલ છૂટું પડી જાય અને ગાજર એકદમ બફાઈ ગયા છે. જુઓ, બફાઈ ગયા, હવે આમાં આપણે દૂધ નાખીશું. દૂધમાં થોડાક બફાશે એટલે બફાઈ જશે. દૂધ એડ કરીશું આપણે. આમાં ઘણા બધા લોકો છે ને માવો પણ લે અને રવો પણ લે, આપણે એવું કંઈ નથી નાખ્યું, માવા વગરનો હલવો બનાવ્યો છે. ત્રણ ચાર મિનિટ આપણે દૂધમાં ગાજરને પાકવા દઈશું. આ રીતે અલગતું રહેવાનું છે અને ત્રણ મિનિટ સુધી ઢાંકી દેવાનું છે આપણે, એટલે એકદમ પાકી જાય. ત્રણ ચાર મિનિટ થઈ ગયા આપણે દૂધ નાખીએ અને ગાજર એકદમ બફાઈ ગયા છે. જે દૂધ છે એ બળી જાય એટલે આપણે આમાં મોરસ અથવા ગોળ નાખીશું, તમે ગમે એ લઈ શકો. કાજુના કટકા.
પાંચેક મિનિટમાં તૈયાર થઈ જાય, કેમ કે હવે થોડુંક જ દૂધ જોયું છે. પીળો દેખાય છે આપણે, કારણ કે ફૂડ કલર નથી નાખ્યો એટલે તો નેચરલ પ્યોર. ગોળ, આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કર્યો છે. તેલ છૂટું પડી ગયું છે, હવે પડતું આવે છે આમ તો, અને હવે એકાદ બે મિનિટ આપણે તાપ ઉપર રાવા દઈએ, તેલ હાવ છૂટું પડી જાય એટલે ઉતારી લઈએ. એલચી હલવો, હવે તેલ છોડવા માંડ્યો છે તો આપણે ઉતારી લઈશું, કારણ કે હવે પાકી ગયો છે. હા કલરમાં નથી પણ ટેસ્ટમાં એકદમ એક નંબર છે, જોરદાર સુગંધ આવે છે. અહીં આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો તો તૈયાર છે આપણો હલવો. હવે આને ઉતારી લઈશું, ખાવા માટે એકદમ રેડી છે. તૈયાર છે આપણો હલવો. સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. બાય બાય. એટલો બધો સારો હલવો છે. જોરદાર હલવો.